मित्रों वेला बापाना गामना शमशान में आ मायावी वादीनी लाश मळी त्यारे आखू गाम ए जाणवानी कोशिश में छे के आ मायावी वादीने मारवो काई जेवो तेवो तो हतो नहीं तो पछी आने मार्यो कोणे अने त्यारे सौ कोई आ वात जाणवानी कोशिश करे छे पण कोईने कोई सबूत मळतो नथी। त्यारे मुखी बापानो एक गुप्तचर आ वेला बापाने मळे छे अने तेने गाममां लावामां आवे छे अने ते हालमां बेभान हालतमां होय छे त्यारे तेने वैद्य बोलावी अने बानमां लावामां आवे छे अने पछी मुखी बापा पूछे छे के भाई तने खबर छे के आपणा शमशानमां जे वादीनी लाश पड़ी हती तेने कोणे मार्यो छे। के हा मुखी बापा मैं मारी सगी आँखे ए चालेला धमासाण युद्धने जोयुं छे। अने त्यारे मुखी बापा कहे छे के तो अमने पण बताव के आ गामने ए मायावी वादीना त्रासमांथी छोड़ावनार ए महानुभाव कोण छे। अने त्यारे आ गुप्तचर कहे छे के हे मुखी बापा ज्यारे आपणा गाममां सभा भराणी हती अने सांजना समये ज्यारे वेला बापाए आपणा गाममांथी भूतियाने काढी मूक्यो हतो ने त्यारे ए भूतियो रड़तो रड़तो आ गाम छोड़ीने चाल्यो गयो हतो परंतु ते जतो नहोतो रह्यो। पण ज्यारे हुं सांजना समये ए वादीनी झूंपड़ीनी सामे छुपाई अने नजर राखीने बैठो हतो ने ए ज टाणे आ भूतियो रड़तो रड़तो त्यां शमशानमां आव्यो हतो अने आवी અને વાદીને ખુલ્લી ચેતવણી આપી હતી કે વાદી તારા આ શમશાનમાં આવ્યા પછી મારા હાથે એક ખોટું કામ થઈ ગયું છે અને એ કામના કારણે મને આજે ગામ લોકોએ મારા ગામની બહાર કાઢી મૂક્યો છે। અને ત્યારે વાદી ભૂતિયાની આ વાત સાંભળી અને જોર જોરથી હસવા લાગ્યો કે ભૂતિયા આ તો ગામ છે અને ગામ ક્યારેય કોઈનું સગું થયું નથી અને થવાનું પણ નથી તો આવી જા મારી સાથે અને આપણે બંને સાથે મળી અને આ આખા ગામને પૂરું કરી નાખીએ। ત્યારે ભૂતિયો કહે છે કે હે દુષ્ટ વાદી તારા કારણે આજે મને આ ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે તો એક વાત આજે તું પણ સાંભળી લે કે આજે હું તારા કારણે આ ગામ છોડીને જઉં છું પણ આજે જતા જતા તને પણ આ શમશાનમાંથી બહાર કાઢી ના મૂકું ને તો મારું નામ પણ ભૂતિયો નહીં। અને ત્યારે વાદી કહે છે કે અલ્યા તું મને બહાર કાઢીશ તારી એટલી ઓકાત છે ખરી? અને આમ કહી અને વાદી હજી કાંઈ બોલે એ પહેલાં તો ભૂતિયો એ માયાવી વાદીને જોરથી લાફો મારે છે અને ત્યારે વાદી પણ સામે કાંઈ જેવો તેવો હતો નહીં તે પણ ભૂતિયાને ઉછાળી અને નીચે પછાડે છે અને પછી તો આ બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને આમ લડતા લડતા તેમને જ્યારે મધરાત થઈ ત્યારે મધરાત્રે આ વાદી લડતા લડતા થાકી ગયો એટલે ભૂતિયાને પોતાની આંખોથી વશમાં કરવા લાગ્યો। પણ ભૂતિયો એકવાર તો છેતરાઈ અને આ વાદીના વશીકરણમાં આવી ગયો હતો પણ આ વખતે તે આ વાદીની ચાલને સમજી ગયો હતો અને જેવો વાદી આ ભૂતિયાની આંખોમાં આંખો નાખી અને તેને વશમાં કરવાની વિદ્યાના જાપ જપવા લાગ્યો ને ત્યાં તો ભૂતિયાએ પોતાના બંને હાથેથી રેતની મુઠ્ઠી ભરી અને આ વાદીની આંખોમાં નાખી દીધી અને ત્યાં તો વાદી વિદ્યાના જાપ જપવાનું બંધ કરી અને ત્યાંનો ત્યાં ઊભો ઊભો રાડો પાડવા લાગ્યો અને પછી તો આ ભૂતિયાએ આ વાદીની ઝૂંપડીને પણ સળગાવી દીધી અને પછી શમશાનમાં આ વાદીને ઉપાડી ઉપાડી અને ભૂતિયો પટકવા લાગ્યો અને ત્યારે વાદી પણ સમજી ગયો કે આજે તો આપણું મોત આવ્યું સમજો અને આમ વિચારી અને આ વાદી એ શમશાનમાંથી ગળગળતી દોટ મૂકી અને ભાગ્યો। પણ તે ભાગતો ભાગતો આ ગુપ્તચર જ્યાં સંતાઈને બધું જાળીમાંથી જોઈ રહ્યો હતો તેની બાજુમાં જાળીમાં આવી અને તે પણ છુપાણો અને ત્યારે એ ગુપ્તચર કહે છે કે મને ખબર પડી ગઈ કે આ વાદી મારી બાજુમાં આવી અને છુપાણો છે એટલે મેં ભૂતિયાને બૂમ પાડી કે ભૂતિયા આ વાદી અહીંયા છુપાણો છે આ જાળીમાં છે અને આટલું કહેતાની સાથે તો એ વાદી મારા ઉપર પણ તૂટી પડ્યો અને ખબર નહીં એના મેલા કારણથી એને મારા ઉપર એવી તો શું વિદ્યા અજમાવી કે આકાશમાં હું ઉછળી પડ્યો અને ધડામ કરતો પછી ધરતી ઉપર નીચે પડ્યો અને ત્યારે મારું આખું શરીર પીડાથી દુખવા લાગ્યું અને ખાલી મારી આંખો ખુલ્લી હતી અને મારું આખું શરીર કામ કરતું જ ન હતું અને ત્યારે ભૂતિયો
आ वादीनी पासे आव्यो अने वादीने उपाड़ी अने पाछो शमशानना मध्य भागमां लई जाय छे अने त्यां लई जई आ भूतियाए वादीने मारी नाख्यो अने पछी तेनी लाशने त्यां ज पड़ती मूकी अने भूतियो खूब रड्यो अने रड़ता रड़ता एटलू बोल्यो के आजे आ गामने रोज माटे छोड़ी अने हूँ जाऊँ छू પણ આ ગામ સામે જો કોઈ લાંબી આંગળી પણ ઉઠાવશે ને તો એનો અંજામ હું ભૂતિયો આવું જ લાવીશ અને આટલું કહી અને ભૂતિયો મારી પાસે આવે છે અને આવીને મને કહે છે કે હે ભાઈ હું હવે આ ગામમાં તો ક્યારે આવવાનો નથી પણ મારા દાદા આ માયાવી વાદીના કારણે ખૂબ જ દુઃખી હતા એટલે એમનું કામ આજે હું ભૂતિયો પૂરું કરતો જાઉં છું અને એમને એટલું જરૂરથી કહેજો કે હે દાદા હું તમારો દીકરો હતો માટે હું તમારાથી દૂર થવા નહોતો માગતો પણ આજે જ્યારે તમે વચને બાંધ્યો ને એટલે મારે આ તમારાથી દૂર થવાની વેળા આવી છે અને આજે આ તમારા શમશાનમાંથી આ તમારી મુસીબત તો હું દૂર કરતો જાઉં છું પણ મને વચન નિભાવતા તમે જ શીખવાડ્યું છે દાદા તો આ મારું વચન હવે હું ક્યારેય નહીં તોડું અને આ ગામમાં હું ક્યારેય પગ નહીં મૂકું અને તમારા દીકરા ભૂતિયાના છેલ્લા રામ રામ આટલું કહી અને ભૂતિયો તો ત્યાંથી ચાલી નીકળ્યો પણ એ ભૂતિયાને રોકવા માટે હું મારા શરીરની બધી હિંમત ભેગી કરી અને ઊભો થવા ગયો ને ત્યાં તો હું પણ ત્યાં બેભાન થઈ ગયો અને એના પછી જ્યારે મારી આંખો ખુલીને અને જ્યારે આંખો ખોલીને જોયું તો હું અહીંયા પડ્યો હતો ત્યારે આ ગુપ્તચરની આટલી વાત સાંભળતાની સાથે તો વેલા બાપા ફરી વાર રડી પડ્યા કે હે મુખી બાપા મેં એક સાચા હીરાને ખોઈ નાખ્યો મારો ભૂતિયો કે જેને મેં આ ગામમાંથી કાઢી મૂક્યો તો પણ છેલ્લી ઘડીએ પેલા માયાવી વાદીને મારતો ગયો અને આ ગામનું દુઃખ દૂર કરતો ગયો તો હે મુખી બાપા મારો એ જીવ કરતાં પણ વાલો મારો એ ભૂતિયો અત્યારે ક્યાં હશે અને હે મુખી બાપા આજે બે હાથ જોડી અને તમને વિનવું છું કે ગમે તેમ કરી અને મારા દીકરાને મને પાછો લાવી અને મને આપી દો આ ગામમાં એની ખૂબ જરૂર છે ત્યારે મુખી બાપા કહે છે કે હવે તમને તમારા ઉપર અફસોસ થાય છે પણ અમને તો એ દિવસે જ તમારો આ નિર્ણય નહોતો ગમતો પણ અમે ગમે એટલું સમજાવવા છતાં પણ તમે ક્યાં કોઈનું માનતા હતા તમારા ઉપર તો ગુસ્સો ભરેલો હતો અને ત્યારે વેલા બાપા હવે એમની ભૂલ સમજાઈ ગઈ છે પણ હવે તો ભૂતિયો ક્યાંથી એમના હાથમાં આવે અને એમ છતાં પણ વેલા બાપા કહે છે કે મુખી બાપા આપણે ભૂતિયાને શોધવા જઈએ અને એ આપણને ગમે તેમ કરી અને એ મળી જશે અને આપણે એના પગે પડીશું પણ ગમે તેમ કરી એને મનાવી અને આ ગામમાં પાછો લાવીએ અને ત્યારે મુખી બાપા કહે છે કે હે વેલા બાપા તમારી વાત તો એકદમ સાચી છે અમારે પણ ભૂતિયાને આ ગામમાં ગમે તે ભોગે પાછો તો લાવવો જ છે પણ એ ભૂતિયો કેવી રીતે મળશે અને અત્યારે એ ક્યાં હશે અને શું કરતો હશે એ બધું આપણને તો કાંઈ ખબર નથી તો આપણને તે કેવી રીતે મળશે અને તેને ક્યાં ગોતવો અને એના રહેઠાણે પણ આપણે તો જઈને આવ્યા અને એમ છતાં પણ હજી સુધી આપણને એ મળ્યો નથી તો કેવી રીતે એને પાછો લાવીશું અને ત્યારે વેલા બાપા કહે છે કે તો શું મારો ભૂતિયો હવે મને ક્યારેય નહીં મળે કે ના ના વેલા બાપા એવું અમે નથી કહેતા એ જરૂર મળશે અને એને પાછો પણ આપણે લાવીશું પણ એના માટે આપણે સખત મહેનત કરવી પડશે અને વેલા બાપા કહે છે કે તો હું ભૂતિયાને શોધવા માટે જવા તૈયાર છું શું તમે આવશો મુખી બાપા ત્યારે મુખી બાપા કહે છે કે ભૂતિયા માટે તો આખી દુનિયામાં ફરવાનું થાય ને તો પણ ફરી નાખીશું પણ ગમે તેમ કરી અને એને ગોતી અને આપણા ગામમાં પાછો જરૂર લાવીશું અને ત્યાં તો આખા ગામના માણસો કહેવા લાગ્યા કે વેલા બાપા મુખી બાપા તમે એકલા નથી અમે પણ આ ભૂતિયાને શોધવામાં તમારી પૂરી મદદ કરીશું અને મિત્રો આમ ગામના ઘણા બધા માણસો આ ભૂતિયાને ગોતવા નીકળે છે અને આ બાજુ ગામડે ગામડાઓમાં ભૂતિયાની શોધખોળ ચાલુ કરવામાં આવી છે અને ખૂબ જ મહેનત ચાલુ છે પણ ક્યાંય ભૂતિયો મળ્યો નહીં કેમ કે મિત્રો કોઈને ખબર નથી કે ભૂતિયો તો એક ઘનઘોર જંગલના વચ્ચોવચ જઈ અને બેસી ગયો છે અને
ત્યાં માણસોથી દૂર ચાલ્યો ગયો છે અને આ બાજુ આ ભૂતિયો જંગલમાં જઈ અને વિચાર કરે છે કે આ કાળા માથાનો માનવી મને હંમેશા છેતરી જાય છે અને મારો ઉપયોગ કરી અને મને દુઃખી કરે છે તો આ વખતે તો આવા ઘનઘોર જંગલની વચ્ચોવચ મારે સંતાઈને રહેવું છે અને કોઈ પણ માણસ અહીંયા જંગલના મધ્ય ભાગમાં તો આવવાના નથી તો મારે કોઈ વાતની ચિંતા હવે કરવાની નથી અને આટલું કહી અને ભૂતિયો હજી તો ત્યાં ઊભો છે પણ ત્યાં તો તેને એક મોટો રથ જંગલની વચ્ચોવચ થઈ અને આવતો દેખાણો અને ત્યારે એનો અવાજ સંભળાણો ત્યારે ભૂતિયો પહેલાં તો એમ વિચારવા લાગ્યો કે આ જંગલમાં કોઈક મોટું મહાકાય જાનવર આવતું હશે પણ જ્યારે જ્યારે ધીમે ધીમે આ રથ નજીક આવ્યો અને એમ એમ આ ભૂતિયાના કાને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો અને એટલે ભૂતિયો થોડોક નજીક જઈ અને ઝાડીઓમાં થઈને જુએ છે તો મોટો વિશાળ રથ બે ઘોડાની સવારી સાથે ત્યાંથી નીકળ્યો અને જોર જોરથી ઘૂઘરા વાગી રહ્યા છે ત્યારે ભૂતિયાએ જોવાની ઘણી કોશિશ કરી કે ત્યાં કોણ છે અને આ રથ કોનો છે તે જાણી શક્યો નહીં અને જંગલ વચ્ચોવચ થઈ અને આ રથ નીકળી ગયો અને આમ કરતા કરતા ભૂતિયો ત્યાં રોકાઈ ગયો અને તેને વેલા બાપાની પણ ઘણી યાદ આવે છે પણ તે ત્યાં જવા હવે માગતો નથી અને આમ કરતા કરતા તેનો સમય તે ત્યાં વિતાવા લાગ્યો અને આ બાજુ વેલા બાપા અને મુખી બાપા પાછા એ ભૂતિયાના રહેઠાણ એટલે કે ભૂતિયા વડે જાય છે પણ ભૂતિયાને પોકાર કરી કરીને થાક્યા પણ ભૂતિયો તો ત્યાં હોય તો મળે ને કેમ કે ભૂતિયો આ વખતે એવી જગ્યાએ છે કે જ્યાં વેલા બાપા અને મુખી બાપા તો નહીં પણ ગામનો કોઈ પણ માણસ ત્યાં સુધી પહોંચી શકે એમ છે જ નહીં અને ભૂતિયો આજ દિવસ સુધી આવા એકલા વાતાવરણમાં રહ્યો નથી એટલે તેને ત્યાં ફાવતું પણ નથી એમ છતાં પણ તે આ જંગલની વચ્ચોવચ રહેવાનું પસંદ કરે છે પણ એટલામાં તો પાછા એ રથનો અવાજ સંભળાણો અને ઘમ ઘમ એ ઘૂઘરાનો અવાજ થયો અને એ રથ પાછો ત્યાંથી ઉતાવળો નીકળે છે ત્યારે આ ભૂતિયો જોઈને વિચારમાં પડી ગયો કે આ રથ કોઈ માણસનો છે કે કોઈ શક્તિ છે કે પછી આ રથનું રહસ્ય શું છે અને ગમે તેમ કરી અને મારે આ રથનું રહસ્ય તો જાણવું જ પડશે કેમ કે એના વગર મને ઊંઘ પણ નહીં આવે તો મિત્રો તમને શું લાગે છે કે આ રથ કોનો હશે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો આવા ઇતિહાસ તમે રોજે રોજ સાંભળવા માગતા હોય તો આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરો કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલાં જોવા મળે છે જય માતાજી